ભુજ શહેરમાં સમસ્યાઓએ ભરડો લઈ લીધો છે. જ્યાં જુઓ ત્યાં ખાડા ગટર ભરાઈ જવાની સ્થિતિ, રખડતા ઢોરોનો ત્રાસ, શહેરની હાલત કથળી જતા વિપક્ષ દ્વારા આજે ભુજ પોલીસ મથકમાં નગરપાલિકાના શાસકો સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે અરજી આપવામાં આવી હતી. ભુજ ભલે કચ્છનું પાટનગર કહેવાતું હોય પણ નગરપાલિકાના શાસકોની બેદરકારીના કારણે શહેરનો વહીવટ ખાંડે ગયો છે. હાલે વરસાદ બાદ ભુજના તમામ માર્ગો ધોવાઈ ગયા છે. રોડ રસ્તા ખરાબ હોતા અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. ઉપરાંત જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ છે. શહેર આખામાં ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા છે. ગટરો ઉભરાઈ રહી છે. સમસ્યાઓના ભરડા વચ્ચે પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર લોકોની મુશ્કેલી નિવારવામાં સફળ રહ્યા નથી ત્યારે વિપક્ષ દ્વારા રજૂઆતો છતાં કોઈ દાદ મળતી ન હોવાથી હવે પોલીસની મદદ લેવાય છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે શહેરનો વહીવટ ખાડે ગયો છે. દેશલસર તળાવમાં ગટરના પાણી ઠલવાયા બાદ હવે જલકુંભી વેલ ફેલાઈ ગઈ છે. ગઈકાલે ભુજમાં જે રમણીય સ્થળ કહેવાય છે તેમાં પણ ગટરના પાણી આવી ગયા હતા. મોટા બંધમાં ગટરનું પાણી આવતા ફીણના ગોટે ગોટા ઉડ્યા હતા. જોકે સત્તાધીશો જાગ્યા ન હતા. આખરે ભુજના કલેક્ટરને જાણ કરાતા સત્તાધીશો દોડતા થયા હતા. હમીરસર તળાવ હમણાં વરસાદી પાણીથી ભરાયું છે, જેમાં ગટરના પાણી ઘૂસી ગયા છે, જે બેદરકારી છે. આવી તો અનેક સમસ્યા છે. ભુજના નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સામે ફરિયાદ કરવા માટે એ ડિવિઝન પોલીસમાં અરજી અપાઈ છે. જો ફરિયાદ દાખલ નહીં થાય તો કોર્ટમાંથી ગુનો દાખલ કરાવાશે. ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પાસે આઈપીસી કલમ 166, 188, 268, 217, 217 થી 270 સુધીની કલમ સાથે કે હું ભુજનો એક રહેવાસી છું, નગરપાલિકાનો ચૂંટાયેલો કાઉન્સિલર છું અને વિરોધ પક્ષનો નેતા પણ છું. હું નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા અને ચીફ ઓફિસર નીતિન બોડા વિરુદ્ધમાં હું ફરિયાદ લખાવવા માટે આજે આવ્યો હતો. ફરિયાદ એટલા માટે લખાવવાની હતી કે ભુજ નગરપાલિકા ગુજરાત મ્યુનિસિપલ એક્ટની જોગવાઈ હેઠળ રચાયેલી એક સંસ્થા છે અને લતાબેન સોલંકી એ સંસ્થાના પ્રમુખ છે, ભરત રાણા એ સંસ્થાના કારોબારી ચેરમેન છે, નીતિન બોડા અધિકૃત અધિકારી છે. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની વિવિધ જોગવાઈ હેઠળ તેમની ફરજમાં આવે છે કે નગરપાલિકાનું વહીવટ યોગ્ય રીતે થાય તથા શહેરીજનોને સુખાધિકારી અને જાનમાલનું રક્ષણ થાય. પણ આવી કોઈ વ્યવસ્થા ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. જ્યાં જોઈ ત્યાં કને ગટરના પાણીઓ, જ્યાં જોઈ ત્યાં કને રસ્તા ઉપરના ખાડાઓ અને જ્યાં જોઈ ત્યાં રખડતા પશુઓની ભુજ શહેરની અંદર એટલી બધી હાલાકી વધી ગઈ છે કે લોકો હાલી ચાલી પણ નથી શકતા અને ઠેર ઠેકાણે આખલાઓ બાજે, ગાયો બાજે અને એની અંદર અસ્થિભંગ થાય, જાનહાનિ થાય, ગાડીઓમાં નુકસાન થાય, ટુ વ્હીલરમાં નુકસાન થાય. તમે જોશો તો ગઈકાલે રાત્રે પાણી, દૂષિત પાણી, ગટરનું પાણી મોટા બંધની અંદરથી આવમાંથી આવતું હતું અને ફીણવાળું આખું પાણી થઈ ગયું હતું અને એ પાણી આખું આપણું હૃદય, જેને હમીસરને ઓગનાવવા માટે, એને વધાવવા માટે ચાર ચાર વખત દુનારાજા ડેમ ખાલી કર્યો અને એ હમીસર વધાઈ ગયું પછી આપણો હૃદય નથી. અને એ હમીસરની અંદર આજે તમે જઈને જુઓ તો કેટલું લીલું પાણી, એટલે કે બધું પાણી ગટરવાળું છે. જે દેશરસર તળાવની હાલત હતી અને દેશરસર તળાવ માટે અમે હર હંમેશ પહેલી વખત જ્યારે જળકુંભી દેખાણી ત્યારથી માંડી અને અત્યાર સુધી અમે રજૂઆતો કરતા હતા પણ આજ દિવસ સુધી કોઈ પણ જાતનો ઉકેલ આ બાબતે લાવ્યા નથી. શહેરની અંદર ગટરના પાણીથી રોગચાળો ફેલાઈ શકે છે, જાનહાનિ થઈ શકે છે. આવી અનેક સમસ્યાઓને લઈને અમે અમારા વકીલ એજે ઠક્કર, અવનીશ ઠક્કરની માર્ગદર્શન હેઠળ અમે એમને નોટિસ પણ પાઠવી દીધી છે. એ નોટિસ કલેક્ટરને પણ આપી છે, નિયામકશ્રીને પણ આપી છે, રાજકોટ અને ગાંધીનગર પણ મોકલી છે અને નીતિન બોડાદ સાહેબને, લતાબેનને અને ભરતભાઈને પણ અમે એ નોટિસ પાઠવી દીધી છે અને એ નોટિસના આધારે જ અમે આજે અહીંયા કને અમારી ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છીએ. અમે કોઈ રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી. એ અમે સ્પષ્ટ રીતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારોટ સાહેબને કહ્યું છે કે અમારી ફરિયાદ થવી જોઈએ, આ લોકોની ધરપકડ થવી જોઈએ અને એમના ખુલાસા થવા જોઈએ કે આ
જે જોગવાઈ ઉપર 166 188 268 217 થી 270 સુધીની કલમ તળે એમના ઉપર એક્શન લેવાય અને એમની ધરપકડ થાય એવી અમારી ફોજદારી ફરિયાદ છે. આ બાબતે અમે અહીંયા કને આજે ફરિયાદ આપવા માટે આવ્યા હતા. એટલે સાંજે મોટાબંધમાં ફીણ થયાના સમાચાર મળતા તાત્કાલિક આ બાજુ ડ્રેનેજ શાખાના કર્મચારીઓ મારફતે તપાસ કરી હતી અને આજુબાજુ જેટલી પણ ગટરની ચેમ્બરો હતી, ચેમ્બર છે પમ્પિંગ સ્ટેશનને ચેક કરતા છેલ્લે બીએસએફ એરિયા નજીક એક ગટરનું પાણી મિક્સ થતું હતું અને તાત્કાલિક ત્યાં રાતે એને બંધ કરાવ્યું હતું અને ગટરમાં ગટરનું પાણી એમાં આવે એનું કામ અટકાવવાનું કામ કરવામાં આવ્યું હતું. અત્યારે નથી આવતું, ચેક કરે છે, અત્યારે ચેક કરાવ્યું હતું, સવારે પણ ચેક કરાવ્યું નથી અને ફરી જો એવું કંઈ હશે ધ્યાન પર તો ફરી માણસો મોકલી અને પાણી અટકાવવાનું કરવામાં આવશે. અમે દર ચોમાસે સમસ્ત શહેરીજનોને વિનંતી કરતા હોઈએ છીએ, સૂચન પણ કરતા હોઈએ છીએ, આપના માધ્યમથી પણ અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે જ્યારે જ્યારે ચોમાસોની ઋતુ શરૂ થઈ જાય છે ત્યારે અત્યારે જે ડ્રેનેજની લાઇન ઓવરફ્લો ચાલી રહી છે ડ્રેનેજની લાઇનની અંદર કનેક્શન ન જોડે. ડ્રેનેજની લાઇન ખાલી આપણો ટોયલેટ અને બાથરૂમનું પાણી કાઢવા માટેની લાઇન છે, પરંતુ જે જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે ત્યાં રહેવાસીઓ પોતપોતાની રીતે ડ્રેનેજના ઢાંકણા ખોલી અને એનું સીધું પાણી ડ્રેનેજમાં જવા દેતા હોય છે. એટલે ડ્રેનેજની અંદર જવાને કારણે રેતી ખૂબ જતી હોય છે, કાંકડા પણ ખૂબ જતા હોય છે, પાણીના અવરોધ થઈ જાય છે, કાંટા કાંકડા ઘણા બધા જતા હોય છે એટલે પાણી અવરોધ થઈ જાય છે. જેનાથી કરીને આપના માધ્યમથી અમે ફરી ફરી સમસ્ત શહેરીજનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઉપલબ્ધ થતી હોય છે ત્યારે પાણીને પાણીના માર્ગેથી જવા દઈએ તો કલાક બે કલાક ચાર કલાકની અંદર વરસાદના પાણી છે જગ્યા કરીને નીકળી જતા હોય છે. ડ્રેનેજની વાટે પાણીનો નિકાલ ન કરીએ. બીજું અત્યારે જે જે જગ્યાએ ડ્રેનેજની લાઇન ચોકઅપ થઈ ગઈ છે, લાઇન બેસી ગઈ છે, જ્યાંથી રજૂઆત આવી છે, રજૂઆત નથી આવતી એવા પણ જગ્યા અત્યારે હું અને ચીફ ઓફિસર સાહેબ અને અમારી આખી ટીમ સાથે નીકળ્યા છીએ. જે જે જગ્યાએ જ્યાં પ્રોબ્લેમ છે અને યુદ્ધના ધોરણે કેવી રીતેના પગલાં લઈને આપણે કામ ચાલુ કરાવી શકીએ અને શહેરીજનોને તકલીફ ન પડે એના માટેની ખાસ તકેદારીના પગલાં રૂપે અત્યારે અમે નીકળ્યા છીએ અને યુદ્ધના ધોરણે અમારું અત્યારે કામગીરી ચાલુ છે. એટલે અમે ગઈકાલે રાતના મને પણ મેસેજ મળ્યા હતા અને રાતના જ અમે તાબડતોબ પહોંચી ગયા હતા, અમારી સંપૂર્ણ ટીમને ત્યાં મોકલી દીધી હતી. આ કુદરતી બનાવ છે, બની ગયો છે એટલે એને પણ અમે સત્વરે નિકાલ કર્યો છે. અત્યારે પણ આપના માધ્યમથી અમને કહેવામાં આવ્યું, અત્યારે પણ અમારી ટીમ ત્યાં આગળ પહોંચી ગઈ છે અને જે જે જગ્યાએ જ્યાં ફોલ્ટ લાગશે તો અમે તાબડતોબ ત્યાં રિપેરિંગ કરાવવાની અમારી કામગીરી ચાલુ છે.